પ્રિય મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આપને હું ઈશ્વરની કુશળતા અને શાંતિ પાઠવું છું. ગત સ્તવન કાર્યક્રમમાં તમને યાદ હોય તો આપણે બાઇબલમાંના નવા કરારના વિભાગમાં લૂક અનુસારના શુભ સંદેશનો અભ્યાસ કરતાં કરતાં એના 22મા અધ્યાયની 40મી કલમ સુધી પહોંચીને અટકી ગયા હતા. આજે મિત્ર આપણે લૂક અનુસાર શુભ સંદેશના 22મા અધ્યાયની 41-71 કલમ જોવા માંગીએ છીએ. મારી તમને નમ્ર વિનંતી છે, જો તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને તમારી સમક્ષ 247 નંબરના પૃષ્ઠ ઉપર એ ખુલ્લું રાખો. અહીં તમે જોશો મિત્ર, તો 41 અને 42 કલમોમાં લખવામાં આવ્યું છે, પછી પથ્થર ફેંકાય તેટલે અંતરે ઈસુ ખ્રિસ્ત તેમનાથી દૂર ગયા પોતાના શિષ્યોથી, અને ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરી. તેમણે કહ્યું, પિતા, તમારી ઈચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો, છતાં મારી નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાઓ. શિષ્યોને પ્રાર્થના કરવાનું કહેનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પ્રાર્થના કરી રહ્યા છે. થોડાક દૂર જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના શરૂ કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રાર્થના પરાયણ જીવન આપણને સાચે જ મિત્ર કેટલો અદ્ભુત નમૂનો પૂરો પાડે છે. શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે તમારી કસોટી થાય નહીં એટલા માટે પ્રાર્થના કરો, અને એ કસોટી તો બહુ જ આખરી હતી. કાં તો શિષ્યો ઈશ્વરના પક્ષમાં ઊભા રહે, અથવા તો ઈશ્વર સાથેનો સંબંધ તોડી નાખીને કાયમ માટે ઈશ્વરથી દૂર થઈ જાય. હવે જે પ્યાલો છે મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરે છે ને, આ પ્યાલો મારાથી દૂર કરો, એ પ્યાલો એ તો વધસ્તંભ છે, ક્રૂસ છે. એ પ્યાલો આપણા માટે પાપરૂપ બનાવવામાં આવ્યો હતો. ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પવિત્ર પુત્ર છે. જ્યારે મારા પાપો આવા પવિત્ર માણસ ઉપર મૂકવામાં આવે ત્યારે એ કેટલું બધું ઘૃણાજનક બની જાય. મારા પાપો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર મૂકવામાં આવે એ કેટલું બધું અપ્રિય, ઘૃણાજનક, શરમજનક હતું. બીજાના પાપો પોતાના માટે વહોરી લેવા એ બહુ જ ભયંકર હતો મિત્ર. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વર પિતાને પ્રાર્થના કરી કે હે પ્રભુ, જો તમે ઈચ્છતા હોય તો એ પ્યાલો મારાથી દૂર થાય. એ ગેત્સેમાના નામના બગીચામાં મિત્ર ફરીથી શેતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યારે વધસ્તંભની ક્રૂસની છાયામાં હતા, અને ત્યાં શેતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના કાનમાં કહે છે કે ક્રૂસ વગર મુગટ મેળવી લે ને. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના પિતાની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા, અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કરી કે હે પિતાજી, મારી ઈચ્છા નહીં, મારી ઈચ્છા નહીં પ્રભુ, પણ તમારી ઈચ્છા પ્રમાણે થાઓ. હવે આપણે મિત્ર 43મી કલમ જોઈએ. આકાશમાંથી આવેલો એક દૂત ઈસુ ખ્રિસ્તને દેખાયો અને તેણે તેમને બળવાન કર્યા. ઈશ્વરે સૃજેલા દૂતોનું વિશિષ્ટ સેવા કાર્ય હોય છે મિત્ર. અહીં આપણે જોઈએ છે તો ઈશ્વર પિતાની પાસેથી એક દૂત નીચે ઉતરી આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને બળવાન કરે છે. એ ગેત્સેમાની વાડીમાં શૈતાની દૂતો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ તરફ આગળ વધતા રોકી રહ્યા હતા. 44મી કલમ જોશો. ભારે વેદનામાં તેમણે એથી પણ વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી, લોહીના ટીપા જેવો તેમનો પરસેવો જમીન પર ટપકવા લાગ્યો. લુક જણાવે છે કે લોહીના ટીપા જેવો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પરસેવો જમીન પર ટપકવા લાગ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ જ ભારેખમ શારીરિક તેમજ માનસિક વેદના અને સંઘર્ષ ત્યારે અનુભવ્યા. એ સમયે શું બન્યું એ વિશે હું કોઈ ધારણાઓ કે કલ્પનાઓ કરવા માગતો નથી મિત્ર, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મુજ પાપી માટે પોતાનું પવિત્ર રક્ત વહેવડાવી દીધું, એ મારા માટે બહુ જ મોટી હકીકત છે. અને એટલે મિત્ર હું ઊંધો પડીને મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્તવન કરું છું. આપણે માટે મિત્ર, આપણે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વેદનામાંથી અને જે અંધકાર ભરી રાત્રિમાંથી પસાર થયા એ અકલ્પ્ય છે, અવર્ણનીય છે. 45-48 કલમ જોશો. પ્રાર્થનામાંથી ઊભા થઈને તે શિષ્યો પાસે પાછા ગયા અને દુઃખને કારણે થાકી ગયા હોવાથી તેઓને ઊંઘતા જોયા. તેમણે કહ્યું, તમે કેમ ઊંઘો છો? ઉઠો, તમારી કસોટી ન થાય તે માટે પ્રાર્થના કરો.
ઈસુ હજી તો બોલતા હતા તેવામાં એક ટોળું આવ્યું. 12 શિષ્યોમાંનો એક એટલે યહૂદા તેમનો આગેવાન હતો. તેણે પાસે આવીને ઈસુને ચુંબન કર્યું. પણ ઈસુએ કહ્યું, યહૂદા, શું તું માનવ પુત્રને ચુંબન કરીને પકડાવી દે છે? 45 અને 46 કલમોમાં જણાવ્યા પ્રમાણે મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખમાં એમની સાથે કોઈ જ નહોતું. એમની વેદના અને દઝાડી દે એવી મનોવ્યથાને કોઈ જ શિષ્ય સમજી પણ શકે એમ નહોતો. હા મિત્ર, આપણા પાપનો ભાર માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ વેઠવાનો હતો. આપણા માટે શાપિત તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ થવું પડે એમ હતું. 47 અને 48 કલમોમાં યહૂદા ઈશ્કારિયોતનો છળકપટ આપણને જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો શિષ્ય યહૂદા હવે ટોળાનો આગેવાન બને છે. જે ટોળું પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવા આવ્યું હતું એ ટોળાનો આગેવાન એ બને છે. યહૂદાએ સારું કામ કરવા માટે અને ઈશ્વરની પ્રસન્નતા પ્રમાણે કાર્ય કરવામાં આગેવાની પૂરી પાડવાની હતી. પરંતુ તમે જુઓ, અત્યારે એ એક ખરાબ કામ કરવા માટેની આગેવાની પૂરી પાડે છે. આ યહૂદા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ચુંબન કરે છે. યહૂદા દગાખોરી કરે છે, અને એ પણ બહુ જ ઈરાદાપૂર્વક, આયોજનપૂર્વક, ગણતરીપૂર્વક ચુંબન કરીને. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદાને કહે છે કે, ઓ યહૂદા, શું તું માનવ પુત્રને ચુંબન કરીને પકડાવી દે છે? 49 થી 53 કલમો જોશો. જે થવાનું હતું તે જોઈને ઈસુની સાથેના શિષ્યોએ કહ્યું કે, પ્રભુ, અમે તમારી તલવાર ચલાવીએ? અને તેઓમાંના એકે તો મુખ્ય યજ્ઞકારના નોકર પર ઘા કર્યો અને તેનો જમણો કાન કાપી નાખ્યો. પણ ઈસુએ કહ્યું, બસ. પછી તેમણે એ માણસના કાનને સ્પર્શ કરીને તેને સાજો કર્યો. પછી ઈસુએ પોતાને પકડવા આવેલા મુખ્ય યજ્ઞકારો, મંદિરના સંરક્ષકોના અધિકારીઓ અને આગેવાને કહ્યું, હું જાણે કે ચોર કે ડાકુ હોઉં, એમ મને પકડવા માટે તમારે તલવારો અને લાકડીઓ લઈને કેમ આવવું પડ્યું? હું રોજ મંદિરમાં તમારી સાથે હતો, પણ તમે મને પકડ્યો નહીં. પણ અત્યારે અંધકારનો અધિકાર જામ્યો છે અને તમારા માટે કાર્ય કરવાનો સમય આવ્યો છે. 49 અને 50 કલમોમાં જણાવ્યા પ્રમાણે ઈસુ ખ્રિસ્તના શિષ્યોને તો એમ લાગ્યું કે આ જ સમય તલવાર ચલાવવાનો છે, અને એટલા માટે એક જણાએ તો ઝટ કરતા પ્રમુખ યજ્ઞકારના ચાકરનો કાન કાપી નાખ્યો. તમને ખબર છે આ તલવાર ચલાવનાર કોણ હતો? એ ઉતાવળિયો પિતર જ હતો. એ કાપવા ગયો તો ગળું પણ કપાઈ ગયો કાન. પણ જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું? શું એમણે તલવાર ચલાવી? ના, એમણે એ માણસના કાનને સ્પર્શ કરીને એને સાજો કર્યો. ઈસુ ખ્રિસ્ત તો રાજી ખુશીથી ક્રુસ તરફ આગળ વધી રહ્યા છે, કારણ કે એમના બલિદાન દ્વારા જ મિત્ર માનવ ઉદ્ધાર શક્ય બને છે. માનવીના પાપોમાંથી માનવીનો ઉદ્ધાર, માનવીના દુષ્કર્મોમાંથી માનવીનો ઉદ્ધાર. 54 થી 57 કલમો જોઈએ તો લખ્યું છે, પિતરનો નકાર. તેઓ ઈસુની ધરપકડ કરીને તેમને મુખ્ય યજ્ઞકારને ઘેર લઈ ગયા. પિતર થોડે અંતરે રહી પાછળ પાછળ ગયો. આંગણાની મધ્યમાં અગ્નિ પેટાવ્યો હતો અને ત્યાં તેની આસપાસ બેઠેલા લોકો સાથે પિતર પણ બેસી ગયો. એક નોકરડીએ તેને તાપણે બેઠેલો જોયો અને તેણે તેની સામે ધરી ધરીને જોઈને કહ્યું કે, આ માણસ પણ ઈસુની સાથે હતો. પણ પિતરે ઇનકાર કરતા કહ્યું કે, બહેન, હું તો એને ઓળખતો પણ નથી. 54મી કલમમાં જણાવ્યા પ્રમાણે એ ઉતાવળિયો પિતર અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ પાછળ ગયો. આ જગ્યાએ જવું એના માટે જોખમરૂપ હતું. કાયાફાસ નામનો યહૂદી યજ્ઞકાર અને એનો જમાય અન્નાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવાના કાવતરામાં મુખ્ય સ્થાને હતા. અને હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કાયાફાસ પ્રમુખ યજ્ઞકારને ત્યાં લઈ જવામાં આવ્યા છે, ત્યારે એ સ્થળે પિતરનું હોવું એને માટે જોખમકારક હતું. આ સમયે પિતર પોતાને ઈસુ ખ્રિસ્તના શિષ્ય તરીકે ઓળખાવતા શરમ અનુભવે છે. હિંમત બતાવનાર પિતર અત્યારે કાયર બની જાય છે. જ્યારે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે તમારો વિરોધ કરવામાં આવે, તમારા ઉપર સતાવણી લાવવામાં આવે, તમને પરેશાન કરવામાં આવે, તમને અપમાનિત કરવામાં આવે, તમારા ઉપર કદાચ શારીરિક હુમલો પણ કરવામાં આવે, ત્યારે તમે શું કરશો? જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પક્ષે ઊભા રહેવા માટે કિંમત ચૂકવવી પડે, આપણે કિંમત ચૂકવવી પડે, ત્યારે તમે શું કરશો? ખેર, 58 અને 59 કલમો જુઓ. થોડી વાર પછી એક માણસે તેને જોઈને કહ્યું કે, તું પણ તેઓમાંનો એક જ છે. પણ પિતરે જવાબ આપ્યો, ના ભાઈ, ના, હું નથી. એકાદ કલાક પછી બીજા એક માણસે ભારપૂર્વક કહ્યું, બેશક આ માણસ તેની સાથે હતો, કારણ કે એ પણ ગાલિલવાસી છે. પણ પિતરે જવાબ આપ્યો, ભાઈ, હું તો તમે શું કહો છો એ પણ સમજતો નથી. પિતર તરફ અહીંયા એક બીજી વ્યક્તિ આંગળી ચીધે છે અને ઓળખી બતાવે છે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છે.
પણ જુઓ અહીં પીતર કેવો જવાબ આપે છે, ના ભાઈ ના, હું એ નથી, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોમાંનો એક નથી. પ્રથમ વખત જ્યારે પીતરે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો ત્યારે એણે કહ્યું કે હું તો ઈસુ ખ્રિસ્તને ઓળખતો પણ નથી. અને હવે તમે જુઓ એ કહે છે કે હું એમના શિષ્યોમાંનો એક નથી. થોડા જ સમય પહેલાં પીતરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બહુ જ છાતી ઠોકીને ભારપૂર્વક કહ્યું હતું કે જો કે મારે પ્રભુ તમારી સાથે જેલમાં પણ જવું પડે ને, અરે મરવું પડે ને, તો પણ હું તૈયાર છું. અને એ જ પીતર થોડા જ સમય પછી કેટલો બદલાઈ જાય છે. પીતરને એના પાપી સ્વભાવનું ભાન થઈ ગયું કે એનો દ્રઢ નિશ્ચય અને આત્મવિશ્વાસ ડગી જઈ શકે છે. ઈશ્વરની કૃપા જ મિત્ર આપણને કસોટીમાં પડતા બચાવી શકે. ઈશ્વરનું પરાક્રમ અને ઈશ્વરની શક્તિ આપણને ઈશ્વર પરાયણ જીવન જીવવા માટે મદદ કરી શકે. આપણે પોતાની ઉપર નહીં, માત્ર ઈશ્વરના સામર્થ્ય અને ઈશ્વરની મદદ ઉપર આધાર રાખી શકીએ. 60-62 કલમો જોશો. પિતરે જવાબ આપ્યો, ભાઈ હું તો તમે શું કહો છો એ પણ સમજતો નથી. તે બોલતો હતો તેવામાં તરત જ કૂકડો બોલ્યો. પ્રભુએ પાછા ફરીને પિતર તરફ નજર ફેરવી એટલે પિતરને પ્રભુના શબ્દો સાંભળ્યા કે આજે કૂકડો બોલ્યા પહેલાં તું 3 વાર કહીશ કે હું પ્રભુ ઈસુને ઓળખતો નથી. અને પિતર બહાર જઈને હૈયા ફાટ રડ્યો. સ્વ બચાવ કરતો અને ઈસુનો નકાર કરતો પિતર વધારે ને વધારે સપડાતો ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જાણી જોઈને પિતર નકાર કરે છે, બીજી વાર ત્રીજી વાર નકાર કરે છે. કેટલી હદે પિતર પોતાનું હૃદય કઠણ કરે છે એ જુઓ. જ્યારે વ્યક્તિ સચ્ચાઈનો નકાર કરે છે ને મિત્ર, અને ઈશ્વર વિરુદ્ધ પાપ કરે છે, ત્યારે એ પોતાના હૃદયને કઠણ કરે છે. ઈશ્વરનો પવિત્ર આત્મા એને એના પાપ વિશે સભાન કરે છે. એટલું જ નહીં પણ એ પાપ કરતા એને રોકે પણ છે. અને એમ છતાં માણસ પોતાના કાનને બંધ કરીને, આંખોને મીચી દઈને અને હૃદયના અવાજને ઠોકર મારીને ઈશ્વર વિરુદ્ધ પાપ કરે છે. 61મી કલમ છે. તે બોલતો હતો તેવામાં તરત જ કૂકડો બોલ્યો. પ્રભુએ પાછા ફરીને પિતર તરફ નજર ફેરવી એટલે પિતરને પ્રભુના શબ્દો સાંભળ્યા કે આજે કૂકડો બોલ્યા પહેલા તું 3 વાર કહીશ કે તું મને ઓળખતો નથી. પિતરે પાપ તો કર્યું, હવે ઈશ્વરની સમક્ષ ગુનેગાર છે. એણે જાણી જોઈને કઠણ હૃદયે પાપ કર્યું. પરંતુ 61મી કલમ કેટલું મહાન સત્ય પ્રગટ કરે છે. તરત જ કૂકડો બોલ્યો. થોડા જ કલાકો અગાઉ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિતરને કહ્યું હતું કે પિતર હું તને કહું છું કે તું મને ઓળખતો નથી, એવું કૂકડો બોલે તે પહેલાં 3 વાર કહીશ. અને તમે જુઓ પિતરે 3 વાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો અને તરત જ કૂકડો બોલ્યો. હવે કૂકડો બોલ્યો એ નિશાની એને યાદ હતી પિતરને, અને કૂકડો બોલ્યો અને તરત જ પિતર પોતાના પાપ વિશે સભાન થયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગાહી તેને યાદ આવી. એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કરે છે જુઓ. તમે જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાછા ફરીને પિતર તરફ નજર ઠેરવી. અને આ તો એક મહાન સચ્ચાઈ છે મિત્ર. પાપ કરનાર વ્યક્તિથી ઈશ્વર પોતાનું મુખ અને પીઠ ફેરવી લેતા નથી, એ પાપી મનુષ્યની સામે જુએ છે. તમે પણ મિત્ર પિતરની માફક કોઈ પાપ કર્યું હોય તો આજે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી તરફ જોઈ રહ્યા છે. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવો પ્રતિભાવ આપશો? પિતર તો બહાર જઈને હૈયા ફાટ રડ્યો. આ તો હતો પિતરનો પ્રતિભાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ પિતરનો પ્રતિભાવ. એણે પશ્ચાતાપ કર્યો, એણે પોતાનું હૃદય ઈશ્વર સમક્ષ ખોલી નાખ્યું અને આંસુઓ દ્વારા કબૂલ કર્યું કે ઓહ પ્રભુ, મેં પાપ કર્યું છે. આજે પણ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી તરફ જોઈ રહ્યા છે. આપણે આપણા પાપો માટે પશ્ચાતાપ કરવાની, આપણા પાપો કબૂલ કરવાની, પ્રભુ ઈસુ ખ્રિસ્તની માફી માગવાની જરૂર છે. તમારા મારા અને સમગ્ર માનવજાતના ઉદ્ધાર માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું લોહી એ ક્રુસ પર વહેવડાવી દીધું છે. 63-65 કલમો જુઓ. ઈસુની ઠઠ્ઠા મશ્કરી અને મારપીટ. ઈસુની ચોકી કરતા સૈનિકોએ તેમની મશ્કરી કરી અને તેમને માર માર્યો. તેઓએ તેમની આંખોએ પાટો બાંધ્યો અને તેમને પૂછ્યું, કહે જોઈએ તને કોણે માર્યો? અને તેમણે ઈસુને બીજી ઘણી અપમાનજનક વાતો કરી. યહૂદી મુખ્ય યજ્ઞકાર અને યહૂદી વડીલો પ્રભુ ઈસુ ખ્રિસ્તને અન્નાસ યજ્ઞકારને ત્યાં લઈ ગયા. કોઈ પણ ગુના વગર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યા. એ બિલકુલ બિનકાયદેસર હતું, પરંતુ એ લોકોએ પ્રભુ
ઈસુ ખ્રિસ્તને યહૂદી સાહેન્દ્રી ન્યાયસભા ભરાય ત્યાં સુધી એમને પકડી રાખ્યા. જુઓ, હજુ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રથમ પકડવામાં આવે છે અને પછી સામૂહિક રીતે ઈસુ ખ્રિસ્ત ઉપરનો ગુનો શોધવામાં આવે છે, અને એ બાબત સ્પષ્ટ સાબિત કરે છે કે કોઈ પણ કારણ વગર પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ થઈ હતી. યાદ રાખો મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં એક પણ પાપ નહોતું, એક પણ પાપ. નિર્દોષ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિના વાંકે, વિના ગુનાએ ધરપકડ કરવામાં આવી. નિષ્પાપી પવિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અપરાધી ઠરાવવા માટે એમણે કયો અપરાધ કર્યો એ શોધવો રીતસર એ લોકોએ એના માટે વિચાર કરવા પડ્યા, એનું આયોજન કરવું પડ્યું. આવા નિષ્પાપી, નિષ્કલંક રક્ત વડે જ મિત્ર માનવીના પાપનો દંડ ભરપાઈ થઈ શકે એમ હતું, અને એટલે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે રાજી ખુશીથી પોતાના જીવનું બલિદાન આપ્યું. પાપના પરિણામ રૂપે મિત્ર માણસમાં જે બીક છે, શરમ છે, તિરસ્કાર ઉત્પન્ન થાય છે, એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે સહન કર્યો. માનવી વતી પાપ કરનાર વ્યક્તિના હૃદયમાં બીક હોય છે, એને શરમ પણ લાગે છે. હવે આપણી શરમ, આપણી બીક અને આપણા પાપનું ભયંકર પરિણામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી દૂર થઈ જાય છે. મિત્ર, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી આપણને આપણા પાપોની માફી મળે છે, દુષ્કર્મના બંધનોમાંથી આપણે મુક્ત થઈએ છીએ, એક નવું જીવન, અનંતકાળ માટે શાશ્વત જીવનની ભેટ ઈશ્વર તરફથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. ન્યાયસભા સમક્ષ ઈશુ, એ શીર્ષક નીચે આગળ હવે તમે 66-69 કલમો જુઓ મારી સાથે સાથે. અહીં લખ્યું છે, સવાર થતાં જ યહૂદીઓના આગેવાનો, મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકો એકઠા થયા અને તેમની વરિષ્ઠ સભા સમક્ષ ઈસુને લાવવામાં આવ્યા. તેઓએ પૂછ્યું, શું તું મસી છે? જો હોય તો અમને કહે. ઈસુ ખ્રિસ્તે જવાબ આપ્યો, જો હું તમને કહું તો પણ તમે મારું માનવાના નથી, તેથી જ જો હું તમને પ્રશ્ન પૂછું તો તેનો તમે જવાબ પણ આપવાના નથી. પણ હવેથી માનવ પુત્ર સર્વસમર્થ ઈશ્વરની જમણી બાજુએ બેસશે. યહૂદી ન્યાય સભાને સાહેન્દ્રીના નામથી ઓળખવામાં આવતી હતી. મિત્ર, એમાં કુલ 70 યહૂદીઓનો સમાવેશ થતો હતો. આ 70 લોકો ધર્મપરાયણ, સામાજિક, આર્થિક તેમજ આધ્યાત્મિક રીતે યોગ્ય લાયકાત ધરાવનાર એવા લોકો હોવા જોઈએ. આમ સમાજમાં, લોકોમાં સારા ગણાતા લોકોએ નિર્દોષ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ન્યાય કર્યો, જેમાં એ લોકો પોતે જ અપરાધી ઠર્યા. અન્યાયી, પાપી માણસ ન્યાયી પવિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને દોષિત ઠરાવે છે. હવે આવી યહૂદી ન્યાયસભા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્નો પૂછે છે. પ્રશ્ન પૂછવાનું કારણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંથી કોઈ પણ ગુનો કે અપરાધ શોધવાનું હતો. પ્રથમ પ્રશ્ન પૂછવામાં આવ્યો 69મી કલમ પ્રમાણે, તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જવાબ આપે છે, હવેથી માનવ પુત્ર સર્વસમર્થ ઈશ્વરની જમણી બાજુએ બેસશે. આ બાબત યહૂદી આગેવાનો માટે સાંભળવી અને સ્વીકારવી બહુ જ ભારે હતી, પણ હવેથી માનવ પુત્ર સર્વસમર્થ ઈશ્વરની જમણી બાજુએ બેસશે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને ઈશ્વર પુત્ર તરીકે અને સમગ્ર માનવજાતના ન્યાયાધીશ તરીકે ઘોષિત કરે છે. આ હકીકતનો અસ્વીકાર કરનાર યહૂદી આગેવાનો ક્રોધે ભરાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર. બાઇબલમાં મિત્ર, દાનિયેલ નામના સંદેશવાહકની મારફતે ઈશ્વરે ભવિષ્યવાણી કરતા જણાવ્યું છે કે તેને, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને, સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યા કે જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો એના તાબેદાર થાય. કોના? પ્રભુ ઈસુ ખ્રિસ્તના. તેની સત્તા સનાતન તથા અચળ છે અને તેનું રાજ્ય અવિનાશી છે. આ તો ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે, અને ખાસ કરીને હવે ઈસુ ખ્રિસ્ત દુનિયાનો ન્યાય કરવા માટે આવી રહ્યા છે એની ભવિષ્યવાણી રૂપે કહેવામાં આવ્યું છે. મિત્ર, એ યહૂદીઓની ન્યાયસભા આ બધું જાણતા હોવા છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મસીહ તરીકે, ઈશ્વર પુત્ર તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. અને આજે પણ આપણામાં ઘણા બધા માણસો ઈસુ ખ્રિસ્તને પોતાના ઉદ્ધારક તરીકે, ઈશ્વરના પુત્ર તરીકે સ્વીકારવા તૈયાર નથી. કોઈને કોઈ કારણસર ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર, તિરસ્કાર અને ઘૃણા કરવામાં આવી રહી છે. મોટાભાગના લોકો કરે છે,
પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના મૃત્યુ અગાઉથી જણાવી દે છે કે ઈસુ ખ્રિસ્ત આ દુનિયાના એકમાત્ર ન્યાયી ન્યાયાધીશ છે, જેમની સમક્ષ પૃથ્વીના એ પ્રથમ માનવથી માંડીને છેલ્લી વ્યક્તિએ ઊભા રહેવું પડશે. આ ન્યાય શાસન આગળથી બચવાનો માર્ગ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવો એ છે મિત્ર. ખેર છેલ્લી બે કલમો જોશો. લુકા અનુસાર શુભ સંદેશ 22મો અધ્યાય 70મી અને 71મી કલમ. બધાએ પૂછ્યું, તો શું તું ઈશ્વર પુત્ર છે? તેમણે તેમને જવાબ આપ્યો, હું એ જ છું, એવું તમે જ કહો છો. અને તેઓએ કહ્યું, આપણે કોઈ સાક્ષીઓની જરૂર નથી, આપણે પોતે તેના શબ્દો સાંભળ્યા છે. ઈસુ ખ્રિસ્ત પોતે જે હતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, અને એટલા માટે એમને અપરાધી ગણવામાં આવ્યા. ઈસુ ખ્રિસ્તને ક્રૂસે જડવાનું કારણ આ લોકોને મળી ગયું. જુઓ, હજી આ તોહમત નીચે એ લોકો ઈસુ ખ્રિસ્તને રોમન કોર્ટ કે અદાલત સમક્ષ લાવ્યા પણ નથી, માત્ર યહૂદી અદાલતમાં એમને આ કારણ શોધવું હતું, જેમાં કશું ખોટું કે જૂઠાણું નહોતું. પણ જ્યારે આ યહૂદી આગેવાનો યહૂદી અદાલતમાંથી રોમન અદાલતમાં જાય છે, ત્યારે એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઉપરનો જે આરોપ છે એ આરોપ બદલી નાખે છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર અને સમગ્ર માનવજાતના અજોડ ઉદ્ધારક છે, એ બિલકુલ સનાતન નક્કર હકીકત છે, નક્કર સત્ય છે. જો આપણે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને તેમને આપણા એકમાત્ર ઈશ્વર અને મુક્તિદાતા તરીકે સ્વીકારતા નથી મિત્ર, સ્વીકારતા નથી, તો આપણે ઈશ્વરની નજરમાં અપરાધી ઠરીએ છીએ, ગુનેગાર ઠરીએ છીએ. ઈશ્વરની દ્રષ્ટિમાં ગુનેગાર નહીં, અપરાધી નહીં, પણ નિર્દોષ, નિષ્પાપી, નિષ્કલંક ગણાવવા માટે આજે જ ઈસુ ખ્રિસ્તને શરણે આવો. ઈસુ ખ્રિસ્તને તમારું જીવન, તમારું હૃદય સોંપી દો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન.